નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ કેટલી ઘટી ગઈ સસ્તા ઘરોની માંગ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા કેટલા થયા મોંઘા બાળકોનું કયું સપ્લિમેન્ટ હટ્યું હેલ્થ ડ્રિંક કેટેગરીમાંથી આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો આવો શરૂઆત કરીએ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઓવરઓલ તેજી વચ્ચે પોસાય તેવા મકાનોના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે હાઉસિંગ બ્રોકરેજ ફર્મ પ્રોપટાઈગરને ટાંકીને પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે જાન્યુઆરી માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન મકાનોના કુલ વેચાણમાં અફોર્ડેબલ હાઉસિંગનો હિસ્સો ઘટીને બાવીસ ટકા થયો છે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં કુલ વેચાણમાં અફોર્ડેબલ હાઉસિંગનો હિસ્સો અડતાળીસ ટકા હતો પ્રોપ ટાઈગરના ડેટા અનુસાર બે હજાર ચોવીસના પ્રથમ ત્રણ મહિનામાં દેશના આઠ મોટા શહેરોમાં કુલ એક લાખ વીસ હજાર છસો ચાલીસ મકાનોનું વેચાણ થયું હતું જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં ઘરોનું એકતાળીસ ટકા વધુ વેચાણ છે એક વર્ષ પહેલા જાન્યુઆરી માર્ચ બે હજાર ત્રેવીસ દરમિયાન મુખ્ય આઠ શહેરોમાં મકાનોનું કુલ વેચાણ પંચ્યાશી હજાર આઠસો ચાલીસ યુનિટ રહ્યું હતું સોનું સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે અને આના માટે એશિયામાં સોનાની ભારે ખરીદીને જવાબદાર ગણવામાં આવી રહી છે ગોલમેન સાક્ષા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એશિયાના લોકો દ્વારા કરવામાં આવી રહેલી ભારે ખરીદીને કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે ભારતના લોકો પણ મોટા પાયે સોનાની ખરીદી કરી રહ્યા છે આ ઉપરાંત ઇમર્જિંગ દેશોની સેન્ટ્રલ બેન્કો પણ મોટા પાયે સોનાની ખરીદી કરી રહી છે જેની અસર આખી દુનિયા પર પડી રહી છે અને સોનાની કિંમતો સતત વધી રહી છે છેલ્લા બે મહિનામાં સોનાના ભાવમાં સત્તર ટકાથી વધુનો વધારો થયો છે અહેવાલમાં જણાવાયું છે કે જો મધ્ય પૂર્વમાં સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ મળી જાય તો સેન્ટ્રલ બેન્કે તેની ખરીદી ઘટાડવી જોઈએ અને ચીનની આર્થિક પ્રગતિ અંગે જે શંકાઓ ઊભી થઈ છે જો તે દૂર થાય તો સોનાના ભાવ વધતા અટકી શકે છે માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવો નજીવો વધીને પોઈન્ટ પાંચ ટકા થયો છે જે અગાઉના મહિનામાં પોઈન્ટ બે ટકા સરકાર દ્વારા સોમવારે આ સંબંધિત ડેટા જાહેર કરવામાં આવ્યા હતા વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વાર્ષિક ધોરણે માર્ચમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો વધીને પોઈન્ટ ત્રેપન ટકા થયો છે જે ફેબ્રુઆરીમાં પોઈન્ટ વીસ ટકા હતું ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ડુંગળીના ભાવમાં ઓગણત્રીસ પોઈન્ટ બાવીસ ટકાનો વધારો થયો હતો જે માર્ચમાં છપ્પન પોઈન્ટ નવ્વાણું ટકા વધ્યું હતું આગામી ખરીફ પાકની લણણી ન થાય ત્યાં સુધી ભારતમાં ડુંગળીના પુરવઠામાં મોટી અછતનો સામનો કરવો પડી શકે છે આ દરમિયાન બટાટાનો જથ્થાબંધ ભાવ ફેબ્રુઆરીમાં પંદર પોઈન્ટ ચોત્રીસ ટકાની સરખામણીએ માર્ચમાં બાવન પોઈન્ટ છન્નું ટકા વધ્યું હતું જો તમે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે તેના માટે હવે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર કંપનીઓએ તેમની ઈવીની કિંમતો વધારવાનું શરૂ કરી દીધું છે ઈવી કંપનીઓને સરકાર તરફથી સબસિડી તરીકે મળતી રકમમાં ઘટાડો થયો છે ફેમ ટુ યોજના એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થઈ ગઈ છે તેના સ્થાને નવી ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ એટલે કે ઈએમપીએસ પહેલી એપ્રિલથી અમલમાં આવી છે જેના કારણે એથર બજાજ ટીવીએસ અને વીડા જેવી મોટી ઈવી કંપનીઓએ તેમના ટુ વ્હીલર્સની કિંમતોમાં સોળ હજાર રૂપિયા સુધીનો વધારો કર્યો છે જો કે ઓલા ઇલેક્ટ્રિકે કિંમત વધારવાની જાહેરાત નથી કરી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઇ કોમર્સ કંપનીઓને એક એડવાઇઝરી જાહેર કરીને તેમના પોર્ટલ અને પ્લેટફોર્મ પર હેલ્થ ડ્રિંક્સની કેટેગરીમાંથી બોર્નવિટા સહિત તમામ ડ્રિંક્સ અને બેવરેજીસને દૂર કરવા માટેનો નિર્દેશ આપ્યો છે દસ એપ્રિલના રોજ જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એટલે કે એનસીપીસીઆરએ સીઆરપીસી એક્ટ બે હજાર પાંચની કલમ ચૌદ હેઠળ પોતાની તપાસ કર્યા બાદ નિષ્કર્ષ પર આવ્યું છે કે દેશમાં ખાદ્ય પદાર્થોના કાયદા હેઠળ કોઈપણ ડ્રિંક હેલ્થ ડ્રિંક્સ તરીકે વ્યાખ્યાયિત નથી એનસીપીસીઆર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ બાદ એ વાત સામે આવી છે કે બોર્નવીટામાં ખાંડનું લેવલ સ્વીકાર્ય રેન્જ કરતા વધુ છે અમરનાથ યાત્રાની રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવી ગયું છે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે યાત્રાની તારીખો અને માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે આ વર્ષે અમરનાથ યાત્રા ઓગણત્રીસ જૂનથી શરૂ થશે જે ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલશે ગત વર્ષે આ યાત્રા પહેલી જુલાઈ બે હજાર ત્રેવીસથી શરૂ થઈ હતી આ વખતે યાત્રા બાવન દિવસ સુધી ચાલશે આ માટેનું રજીસ્ટ્રેશન પંદરમી એપ્રિલ એટલે કે આજથી શરૂ થઈ ગયું છે આ યાત્રામાં જતા પહેલા શ્રદ્ધાળુઓએ અગાઉથી નોંધણી કરાવી જરૂરી છે શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટી સત્તાવાર વેબસાઇટ જેકે એસએસ બી ડોટ એનઆઈસી ડોટ ઇન પર નોંધણી કરાવી શકે છે જ્યારે ઓફલાઇન નોંધણી પંજાબ નેશનલ બેન્ક એસબીઆઈ યસ બેન્ક અને જમ્મુ અને કાશ્મીર બેન્કમાંથી કરી શકાય છે આ ઉપરાંત મોબાઇલ એપ્લિકેશન શ્રી અમરનાથ યાત્રા પરથી પણ નોંધણી થઈ શકે છે સરકારી આદેશ અનુસાર તેરથી થી સિત્તેર વર્ષની વયના ભારતીય નાગરિકો અમરનાથ યાત્રા કરી શકે છે ચેક રિટર્નના કેસોના ભરાવા અને ભારણને ઘટાડવા અને ઝડપી નિકાલ માટે અમદાવાદ શહેરમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસો માટે વધારાની પંદર કોર્ટોની સ્થાપના કરવામાં આવે તેવી શક્યતા છે શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અપના બજાર બહુમાળી બિલ્ડિંગમાં આ નવી પંદર કોર્ટ ઊભી કરવાનું આયોજન ચાલી રહ્યું છે ચેક રિટર્નના કેસોની જો નવી પંદર કોર્ટો ઉમેરાશે તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કુલ કોર્ટની સંખ્યાનો આંકડો સત્યાવીસ પર પહોંચી જશે વેકેશન બાદ જૂન મહિનાથી આ નવી કોર્ટો ધમધમતી થઈ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કલમ એકસો પાંત્રીસ હેઠળના ચેક રિટર્નના કેસો માટે હાલ અપના બજાર ખાતે બાર કોર્ટ ચાલી રહી છે એલોન મસ્ક ભારત આવીને વડાપ્રધાન મોદીને મળીને માત્ર ટેસ્લા ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન ક્યાં કરવું તેની ચર્ચા નથી કરવાના પરંતુ ભારતના લોકોને પોસાય તે રીતે સ્ટાર પ્લાન પણ કરશે કહેવાય છે કે મસ્ક શરૂઆતમાં ત્રણ અબજ ડોલર રોકશે હાલમાં બ્રોડબેન્ડનું માર્કેટ જીઓ ભારતી એરટેલ વોડાફોન અને બીએસએનએલ પાસે છે સ્ટાર લિંક નિયમનકારી અવરોધોને દૂર કર્યા પછી ટૂંક સમયમાં લાયસન્સ પ્રાપ્ત કરવા માટે તૈયાર છે સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં ટેલિકોમ બિલ બે હજાર ત્રેવીસ પસાર કર્યું હતું જે હરાજીમાં ભાગ લીધા વિના સેટેલાઇટ આધારિત સેવાઓ માટે સ્પેક્ટ્રમ ફાળવણીને મંજૂરી આપે છે સરકારના નિયમો અનુસાર મસ્કના સ્ટારલિંક અને એમેઝોનના કોઈ પણ ને ચાન્સ મળી શકે છે જો બધું સમૂહ સૂત્રો પાર પડશે તો ભારતના લોકોને સ્ટારલિંકની બસો વીસ એમબીપીએસ સ્પીડનો લાભ મળશે હાલમાં લોકો સો એમબીપીએસની સ્પીડ મેળવી રહ્યા છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય પણ જતા પહેલા કયા શેરમાં કરવું રોકાણ કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા મેળવો માર્ગદર્શન મની નાઇન એપ પર મળશે તમારા દરેક સવાલના જવાબ મની નાઇન એપ પર અત્યારે જ ડાઉનલોડ કરો મની નાઇન એપ